બ્રહ્માંડના અતિ મહત્વના ગ્રહો સાથે જ્યારે શુક્ર ગ્રહની યુતિ થાય ત્યારે કેવા થશે પરિણામો અને કેવી થશે અસરો, મેળવો સચોટ માર્ગદર્શન જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર પાસેથી અને નિહાળો કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, કહેવાય છે કે શુભ કામમાં, સારા કામમાં 100 રૂકાવટો. જ્યારે પણ આપણે શુભ કામ હાથ ધરીએ છીએ ત્યારે તેમાં જે કહેવાય છે કે હવનમાં હાડકા નાખવાવાળા અથવા તો પથ્થરો ફેંકવાવાળા એ ક્યાંયથી પણ ઊભા થઈ જાય છે. સમસ્યાઓ તો હોય જ છે, પણ આવા વિઘ્ન કરવાવાળા વ્યક્તિઓ ક્યાંયથી પણ ઊભા થઈ જાય છે. પરંતુ આપણે આપણા લક્ષ્યમાં આ સમસ્યાઓની કે આ પથ્થરોની ક્યારેય દિવાળ ઊભી ન થવા દેવી જોઈએ. પરંતુ તેનો એક બ્રિજ બનાવીને કે જે સફળતાના મંજિલે પહોંચતો હોય એ પ્રમાણેની આપણું લક્ષ્ય રાખવું જોઈએ. તો દર્શક મિત્રો, આ જ સુવિચાર સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર સાથે આપનું સ્વાગત છે અને પંકજભાઈ આપનું પણ સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા દર્શક મિત્રો. અશોકભાઈએ જેમ વાત કરી એના અનુમોદનમાં ઓશો રજનીશજીનું એક સુંદર મજાનું વાક્ય છે કે ઇફ યુ વોન્ટ ટુ બી અ સક્સેસફુલ પર્સન, ડોન્ટ લુક એરાઉન્ડ યુ. આજુબાજુ શું ચાલી રહ્યું જોવાની જરૂર નથી. ટીટી કે તું તારું કર તો તમને સફળતા મળશે. એટલે હંમેશા જ્યારે પણ કોમ્પિટ કરો, સ્પર્ધા તમારી જાત સાથે કરો. આમ તો સેલ્ફી બધા આપણે લેતા હોઈએ છીએ, પણ સેલ્ફ તરફ જરાય ધ્યાન નથી આપતા. આ બહુ જ જરૂરી છે. તો અશોકભાઈના ઉમદા વિચાર સાથે મારા GTPL મંત્રની વાત કરીએ. હંમેશા નિષ્ફળતા ત્યારે જ આવે છે દર્શક મિત્રો, કે સફળતા માટેના પ્રયત્નોમાં ક્યાંક ચૂક કરી હોય, ક્યાંક ઉણપ હોય, ક્યાંક ઓછપ હોય, તો જ નિષ્ફળતા તમારી સામે આવે છે. બાકી બધા બહાના છે. એક વિદ્યાર્થીની વાત કરું, ક્લાસની અંદર બધા નફરત કરે ને, વિચારો ઠોઠ, કોઈ એનું સામું જુએ નહીં, શિક્ષકો ધ્યાન આપે નહીં, એટલે બિચારો નિરાશ થઈ ગયો. સતત સ્કૂલમાં એના આજુબાજુના મિત્રોની, શિક્ષક વર્ગની ઉપેક્ષાના કારણે એણે છેવટે શાળા છોડી. વધુ નિરાશ થવાના કારણે એણે ઘર પણ છોડ્યું. હવે ધીરે 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 ઘર છોડી અને ગામની નજીક ગયો. એને તરસ લાગી, કૂવાની પાસે ગયો, પાણી પીધું અને કૂવાની સામે શાંતિથી પોતાની વિચારધારાની અંદર બેસી રહ્યો. એનું ધ્યાન અચાનક જ કૂવાની કિનારી ઉપર ગયું, જે જગ્યાએથી સ્ત્રીઓ પનિહારીઓ પાણી ભરતી હતી એ જગ્યા ઉપર, કૂવાની કિનારી ઉપર કેટલાક કાપા પડેલા મોટા મોટા, અને એ ભાગ ઘસાઈ ગયેલો. આ વિદ્યાર્થીને વિચાર આવ્યો કે આટલી કઠણ કિનારી દોરડાના આવન જાવનથી ઘસાઈ, આવું કેવી રીતના શક્ય બને? કારણ કે દોરડું તો અતિ સોફ્ટ હોય છે, કોમળ હોય છે. તો આ ઘટના થઈ કેવી રીતના? એક કોમળ દોરડાએ સતત પ્રયત્ન કરવાના કારણે, રોજે રોજ પથ્થર સાથે અથડાવવાના કારણે પેલા પથ્થરને ઝૂકવું પડ્યું, ઘસાવવું પડ્યું અને જગ્યા કરી આપવી પડી. જુઓ દર્શક મિત્રો કેવી વાત છે. હવે આગળ વાત કરું તો આ સ્ટોરીના અનુસંધાનમાં આ વિદ્યાર્થી થોડાક વર્ષો પછી એક મહા સંસ્કૃતાચાર્ય તરીકે બહાર આવ્યો, એક વિદ્વાન બન્યો. એણે કૌમુદી નામનો ગ્રંથ લખ્યો અને એનું આ જે લેખક છે, આ પ્રોફેસર છે, આ આચાર્ય છે,
આ વિદ્વાન છે એનું નામ વરદરાજ, તમે તો નામ સાંભળ્યું જ હશે. સો ઇફ યુ વોન્ટ ટુ બી વરદરાજ યુ મસ્ટ હાર્ડ ટુવર્ડ ધી સર્ટેન ડિરેક્શન. હાર્ડ વર્કિંગનો કોઈ જ વિકલ્પ નથી. ગુજરાતીમાં કહેવત છે ને કે કઠિન પુરુષાર્થ એટલે સફળતા. તમે પણ વરદરાજ બની શકો છો, તમે પણ કૌમુદી જેવા અસંખ્ય ગ્રંથ લખી શકો છો. જરૂર છે માત્ર ને માત્ર વરદરાજ જેવી સમજની, કઠિન પુરુષાર્થની અને એક ચોક્કસ ધ્યેયની. બસ અશોકભાઈ આટલી જ મારી વાત છે. દર્શકો સમજી ગયા હશે મારા સંદેશ અને સંકેતને. આગળ વધીએ, જ્યોતિષ સાથે ગગનમાં વિહાર કરીએ. પંકજભાઈ, જીટીપીએલ મંત્ર દ્વારા તમે ખૂબ સારી વાત કરી અને આજની આપણા મુદ્દાની વાત કરી ચર્ચાની. તો આગળ આપણે એપિસોડમાં જ્યોતિષની દ્રષ્ટિએ જે જન્મકુંડલીના જે અન્ય ગ્રહોની આપણે ખૂબ સારી ચર્ચા કરી હતી, અને આજે આપણે જે ચર્ચા કરવી છે એ શુક્રના ગ્રહની વાત કરીએ. કારણ કે જે દર્શક મિત્રોના સવાલ છે એ શુક્ર ગ્રહને લઈને કેટલાક દાંપત્ય જીવનના કે અન્ય જે એમની અસરો છે એને લઈને સવાલો હતા, એટલે આપણે આજે મુદ્દો છેડીએ છીએ. તો શુક્રના જે ગ્રહ છે એની આપણે સઘન ચર્ચા કરીએ. અશોકભાઈ, શુક્ર ગ્રહનું નામ સાંભળતાની સાથે જ યુવા વર્ગની વચ્ચે રોમાન્સ રોમાંચની એક લહેરથી લહેર ઉઠી જાય. અંગે અંગની અંદર એક અદ્ભુત રોમાંચ ગલગલિયા, અને જેને કહેવાય ને કે વૈકુંઠની એક ભાવના, સ્વર્ગનો એક સ્પર્શ, એનું નામ શુક્ર. શુક્ર એટલે સેન્સ, સેન્સેશન અને સેક્સ. શુક્ર એટલે મટીરિયલ પ્લેઝર, જેને ભૌતિક વાત કહીશું. શુક્ર એટલે સંજીવની, શુક્ર એટલે તમારી યુવાનીનું તેજ. શુક્ર એટલે સ્પર્મ, જેને આપણે સરળ ભાષાની અંદર શુક્રાણુ કહીશું. શુક્રાચાર્ય જે દૈત્યોના ગુરુ છે, આચાર્ય છે, આ શુક્રાચાર્ય પોતાના ગ્રંથની અંદર એક અભય વરદાન આપેલું કે જેની કુંડળીમાં હું સબળ હોઈશ, બળિયો હોઈશ, બળવાન હોઈશ, એને હું અપ્સરાઓનું સુખ આ પૃથ્વી ઉપર આપીશ. આથી દર્શક મિત્રો, જો તમારી કુંડળીની અંદર શુક્ર વૃષભ રાશિમાં હોય, શુક્ર તુલા રાશિમાં હોય, શુક્ર મીન રાશિમાં હોય, તો સમજો કે તમે ભૌતિક સુખ માટે જન્મ લીધો છે. બીજું અશોકભાઈ, કે શુક્ર જો જન્મકુંડળીની અંદર 12મા સ્થાનની અંદર હોય તો આવા જાતકને ધન વૈભવ, સુખ સમૃદ્ધિ અને કુબેરનો માલિક બનાવે છે. તો આ શુક્ર, જેને આપણે જ્યોતિષ જગતનો, ગ્રહમંડળનો એક અદ્ભુત ગ્રહ કહીશું, અને જેનો શુક્ર બળવાન હોય એ ભૌતિક સુખની અંદર મેદાન મારી જાય છે. લગ્ન જીવનનો પણ આ કારક છે. આથી જેનો શુક્ર બળવાન હોય એને દાંપત્ય જીવનનું સુખ પણ ખૂબ જ ઉમદા પ્રકારે અને સંવાદિતા સાથે, સંપ સાથે, શાંતિ સાથે મળે છે, એવો મારો એક અંગત અનુભવ છે. તો આવો દર્શક મિત્રો, અશોકભાઈને પૂછીએ તમારા માટે બીજું શું લાવ્યા છે. પંકજભાઈ, ખૂબ સારી વાત કરી શુક્ર ગ્રહને લઈને તમે, કે શુક્ર જે ગ્રહ છે એ મનુષ્ય જીવનમાં ખૂબ જ, એના ખાસ કરીને દાંપત્ય જીવનમાં, એક રોમાન્સ લાવતો હોય છે અને ખૂબ જ રોમેન્ટિક ગ્રહ છે તમારી, તમે જે પ્રમાણે વાત કરી. પરંતુ પંકજભાઈ, આપણે જ્યારે આ શુક્ર ગ્રહ એ બીજા અન્ય ગ્રહો સાથે યુતિ કરે, તો એમાં આપણે પહેલાં વાત કરીએ કે શુક્ર અને ચંદ્રની જો યુતિ થાય તો કેવા પરિણામો આપે. શુક્ર અને ચંદ્ર, ચંદ્ર એટલે મન, શુક્ર એટલે સેન્સેશન. શુક્ર એટલે ભૌતિક વાત, ચંદ્ર એટલે મન.
હવે આ મન અને ભૌતિકવાદના સમન્વયથી જાતક ખૂબ જ ઉમદા જીવન જીવી શકે છે. જેની કુંડળીમાં શુક્રચંદ્ર સાથે હોય એવા જાતકો અતિ લાગણીશીલ હોય છે, ક્યારેક પ્રેમલગ્ન પણ કરતા હોય છે, અને જ્યાં સુધી ભૌતિકવાદનો પ્રશ્ન છે ત્યાં સુધી સારી કાર, વાહન, મકાન, બાગ, બગીચો, વિદેશની યાત્રાઓ, દરિયા કિનારે સી શોરની નજીક ફરવા હરવાનું, અને આ લોકો જિંદગીની અંદર હંમેશા કોઈને કોઈ પ્રકારે ચેન્જ ઈચ્છતા હોય છે, એક જ પ્રકારનું જીવન કદાપી જીવી શકતા નથી. આ શુક્રચંદ્રની યુતિની એક અદ્ભુત વાત છે. આવો આગળ વધીએ અશોકભાઈ સાથે બીજી કોઈ વાત સાથે. પંકજભાઈ, આપણે જન્મકુંડળીનો જે અતિ મહત્વનો ગ્રહ શનિ, એની સાથે જો શુક્ર અને શનિ જે કહેવાય છે એની યુતિ થાય તો કેવા પરિણામો આવે? સરસ મજાની વાત કરી અશોકભાઈએ. શુક્ર, મેં તમને વાત કરી કે લગ્ન જીવનનો કારક છે, સ્ત્રીનો પણ કારક છે, સુંદરતાનો કારક છે. રોમન લોકો તો એને રૂપની ગોડેસ કહે છે, એને રૂપની રાણી પણ કહે છે. તો સૌંદર્યની આ રાણી, ગોડેસ ઓફ બ્યુટી શુક્ર જ્યારે શનિ સાથે જોડાય ત્યારે અમે જે એના ગુણધર્મ કયા, ભૌતિકવાદ છે, સેક્સ છે, સ્વર્ગ સમાન સુખ છે, સ્ત્રીનું સુખ છે, દાંપત્ય જીવનનું સુખ છે, એમાં શનિ જો આવે તો ક્યાંક એમાં કલંક લાગે છે. કારણ કે શનિ પોતે એ સ્વભાવે ક્રૂર ગ્રહ છે, અને શુક્ર સાથે જો જોડાય તો શુક્રના જે કંઈ ગુણધર્મ લક્ષણો છે એમાં વિક્ષેપ, વિલંબ આવે છે, ક્યાંક આ સુખની અંદર કલંક લગાડે છે અને લગ્ન જીવનને બગાડે છે. મોટાભાગે છૂટાછેડાવાળી કુંડળીઓમાં, અગર તો સેક્સની અંદર જે લોકો અનુત્સાહી હોય, નિસ્તેજ હોય, એવા લોકોની કુંડળીઓમાં શુક્ર અને શનિની યુતિ જોવા મળે છે. પંકજભાઈ, તમે જે શુક્રની યુતિમાં ચંદ્ર અને શનિની તો વાત કરી, પરંતુ અન્ય જે જન્મકુંડળીના ગ્રહોની વાત કરીએ, શુક્ર સૂર્યની યુતિ થાય અને શુક્ર રાહુની યુતિ થાય તો કેવા પરિણામો આવે? સરસ મજાની વાત કરી અશોકભાઈએ. સંશોધનના ભાગરૂપે એક વાત કરું તો મારા દિવ્ય ભાસ્કરના અસંખ્ય આર્ટિકલની અંદર, ટીવી શોની અંદર, મારા લંડનના શોની અંદર મેં એક એવું સંશોધન મૂકેલું છે કે જે જાતકોની કુંડળીમાં સૂર્ય અને શુક્ર સાથે હોય તેવા જાતકો અતિ આકર્ષિત જાતકો હોય છે. એવા જાતકો અન્ય લોકોને પોતાની તરફ આકર્ષી શકે છે. તમે જ્યારે કોઈ પાર્ટીની અંદર જાઓ અશોકભાઈ, કે મેળાવડાની અંદર જાઓ, તો એક વ્યક્તિની આજુબાજુ 10-15 વ્યક્તિઓ ટોળું બનીને ઊભા હોય છે. સો ધે બીકમ ધ પોઈન્ટ ઓફ એટ્રેક્શન, ધ સેન્ટર ઓફ એટ્રેક્શન. વાય? બિકોઝ દે હાવ ધ કોમ્બિનેશન ઓફ વિનસ એન્ડ સન ઇન ધ હોરોસ્કોપ. સો ધીસ પર્ટિક્યુલર હોરોસ્કોપ ઓર યુતિ એટ્રેક્ટ્સ એવરીબડી. તો આ જે કુંડળીમાં સૂર્ય અને શુક્રની યુતિ છે એવા જાતકોનું વ્યક્તિત્વ ખૂબ જ મેગ્નેટિક હોય છે. ઉપરાંત મેં એવું પણ જોયું છે કે પ્રેમલગ્નના યોગ પણ આ યુતિના કારણે ઊભા થતા હોય છે. હવે એમણે શુક્ર અને રાહુની યુતિની પણ વાત કરી, તો લેટ અસ ડિસ્કસ અબાઉટ શુક્ર રાહુ યુતિ કોમ્બિનેશન. તો એની અંદર એવી વાત છે કે મેં તમને વાત કરી, શુક્રએ દાંપત્ય જીવનનો 7મા સ્થાનનો જન્મકુંડળીમાં કારક છે. હવે આ દાંપત્ય જીવનનો કારક એમાં રાહુ બેસે, રાહુનું મૂળ કામ ગ્રહણ કરવાનું છે, કોઈપણ વસ્તુનું ગ્રહી લેવાનું છે મિત્રો. તો એના કારણે શું થાય છે કે શુક્ર સાથે રાહુ બેસે તો મેં બધી કુંડળીઓના નિરીક્ષણ કર્યા, બધી કુંડળીઓ લગ્ન જીવનનો ફ્લોપ. ધીસ નોટ જોક, ધીસ વોટ આઈ હેવ બીન ટેલિંગ યુ, ઇટ ઇઝ ઓન ફેક્ચ્યુઅલ બેઝ, તદ્દન સત્ય ઉપર આધારિત છે આ સંશોધન. અને દર્શક મિત્રો, હું તમને કહું છું કે તમારી કુંડળીમાં જો શુક્ર રાહુ સાથે હોય તો સમજો કે લગ્ન જીવનની અંદર ભંગાણ, અગર છૂટાછેડા આવશે આવશે અને આવશે. આગળ વધીએ અશોકભાઈ. બિલકુલ પંકજભાઈ. પંકજભાઈ, જ્યારે આપણે શુક્ર ગ્રહની જે અન્ય ગ્રહોની તો તમે આપણે જે યુતિ થાય તેની ચર્ચા કરી, પરંતુ જન્મકુંડળીનો જે અતિ મહત્વનો ગ્રહ મંગળની વાત કરી આપણે, તો શુક્ર અને મંગળની જો યુતિ થાય તો કેવા પરિણામો આવે? બહુ જ સ્પષ્ટ વાત કરું દર્શક મિત્રો સમક્ષ, તો મારું પાક્કું અવલોકન કે યુ જસ્ટ બ્રિંગ મી અ સિંગલ હોરોસ્કોપ
હેવિંગ શુક્ર મંગલ યુતિ ઇન હોરોસ્કોપ એન્ડ દે આર નોટ મેરિડ બાય ધેર ઓન વે દે ઓલવેઝ ગો ફોર આ લવ મેરેજ. આ દિસ ઇઝ ધી આઈ મીન ટુ સે વેરી સ્પેસિફિક પ્રિડિક્શન કે જે લોકોની કુંડળીમાં શુક્ર મંગળની યુતિ હોય એમાં ખાસ કરીને સ્ત્રીઓની કુંડળીમાં હોય તો પોતાનું મનપસંદ પાત્ર ગમે તે ભોગે મેળવી લે છે. મેં તો અશોકભાઈ ત્યાં સુધીની કુંડળીઓ જોઈ છે કે જે જાતકની કુંડળીમાં ખાસ કરીને સ્ત્રીની કુંડળીઓમાં શુક્ર મંગળની યુતિ હોય તો એમના લગ્ન જીવન પ્રેમ લગ્ન તો હોય છે પણ પાછા ભાગીડું લગ્ન જીવન હોય છે. રાતોરાત ખબર ના પડે મા બાપને અને બિસ્તરા પોટલા ઉપાડી અને રવાના થઈ જાય અને છેવટે બે ત્રણ દિવસ પછી ખબર પડે કે ભાઈ આ લોકોના તો પ્રેમ લગ્ન થયા છે, કોર્ટ મેરેજ થયા છે અને પછી જે તકલીફો ભોગવવાની આવે છે એનો કોઈ અણસાર અગર તો એનું કોઈ વર્ણન મારી પાસે છે નહીં. એ પણ મેં જોયું છે કે શુક્ર મંગળની યુતિવાળા પ્રેમ લગ્ન કરે, ભાગીને લગ્ન કરે, બળવો કરીને લગ્ન કરે અને છેવટે સાંસારિક સુખમાં શૂન્યતા સામે ચાલીને ઊભી કરતા હોય છે. એવો એક મારો સંશોધન પણ છે. પંકજભાઈ ખૂબ સારી વાત કરી કે જે આજે જે ચર્ચા હતી દર્શક મિત્રોના સવાલ કે શુક્ર ગ્રહની વાત હતી એમાં તમે જે દાંપત્ય જીવનની વાત કરી, લગ્ન જીવનની વાત કરી કે શારીરિક સુખની લઈને વાત કરી એમાં તમે ખૂબ જ સારી મૂલવણી કરી અને માર્ગદર્શન આપ્યા. પંકજભાઈ હવે થોડો સમય છે તો આપણે દર્શક મિત્રોના કેટલાક સવાલ લઈ લઈએ છીએ. ચોક્કસ. પંકજભાઈ આજના જે સવાલો છે એમાં સૌથી પહેલો સવાલ છે આમરોલી સુરત પાસેથી આવ્યો છે સાવન કલ્પેશભાઈ પટેલ. સવાલ છે કે નોકરી મળતી નથી, સારી નોકરીના યોગ ક્યારે છે? તો એમની જન્મ તારીખ છે 23/5/95 સવારે 11 કલાકે છે એટલે અમરોલી સુરત ખાતે છે. અશોકભાઈ સાવનભાઈની કુંડળી મારી સમક્ષ હાજર છે. કર્ક લગ્નના તમે સાવનભાઈ જાતક છો અને ચંદ્ર શનિનો 20 યોગ તમારા 8મા સ્થાનની અંદર આવેલો છે. મંગળ અને શનિની પ્રતિયુતિ છે. આ ગ્રહયોગ તમારી કુંડળીમાં મારી દૃષ્ટિએ બરોબર જણાતા નથી. ચંદ્ર શનિની યુતિના કારણે તમે તમારા જીવનમાં નક્કી કરેલા ગોલ સુધી પહોંચવાની અંદર નિરાશા આવી શકે છે. ક્યારેક તમને આપઘાતના વિચારો પણ આવશે. ટૂંકમાં માનસિક રીતે સાયકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આ હોરોસ્કોપ ખૂબ જ નિર્બળ બને છે. આથી ચંદ્ર શનિની યુતિનું અગર તો મંગળ શનિના ઓપોઝિશનનું નિરાકરણ જો તમારે કરવાનું હોય તો ગોત્ર મંત્ર યંત્ર એનો શ્રેષ્ઠ ઉપાય છે અને એ દ્વારા તમારે આગળ વધવું જોઈએ. અને મારી દૃષ્ટિએ આ કુંડળીનો જે ભાગ્યોદય છે એની અંદર હજુ થોડાક વર્ષો બાકી છે. જ્યાં સુધી આ ચંદ્ર શનિની કે શનિ મંગળની પ્રતિયુતિનું કોઈ પણ નિરાકરણ ન થાય ત્યાં સુધી વિલંબ, વિક્ષેપ, અવરોધ આવ્યા કરશે એવું મને સાવનભાઈ લાગે છે. પંકજભાઈ એવો સિમિલર સવાલ છે પોરબંદરથી લલિતભાઈ જોશીનો સવાલ છે કે નોકરીની સમસ્યા ક્યારે સોલ્વ થશે? કારણ કે એમની 25-26 વર્ષની ઉંમર થઈ ગઈ છે એટલે કેરિયરને લઈને ઘણી ચિંતા છે. તો નોકરીની સમસ્યા ક્યારે સોલ્વ થશે? એમની જન્મ તારીખ છે 13/7/92/10/15 પોરબંદર. ઓકે. હવે લલિતભાઈ કુંડળીમાં શનિ તમારા કુંડળીના 6ઠા સ્થાનની અંદર બળવાન અવસ્થાની અંદર સ્વરાશિની અંદર બેઠો છે. ચમત્કાર ચિંતામણી અનુસાર 6ઠું સ્થાન એ નોકરીનું સ્થાન જ કહી શકાય અને શનિ એ નોકરચાકર વર્ગનો પ્રતિનિધિ છે. આથી તમને સારી નોકરી તો મળશે જ, એમાં લેશ માત્ર પણ શંકા કરવી નહીં. ચંદ્રરાહુનો ગ્રહણયોગ છે પણ જરા પણ ગભરાવાની જરૂર નથી. બીજું સૂર્ય ચંદ્રની પ્રતિયુતિ છે આથી આપનો જન્મ પૂનમની આજુબાજુ, પૂર્ણિમાની આજુબાજુ થયેલો છે એવું આના પરથી સ્પષ્ટ દેખાય છે. ભાગ્યસ્થાનની અંદર બળવાન મંગળ ભાગ્યશ તરીકે બેઠો છે. મને એવો વિચાર આવે છે
કે આ જૂન 2018 પછી તમારું બધું સારું આવવાનું થશે, એટલે ચિંતા કરવાની કોઈ ખાસ જરૂર નથી. પંકજભાઈ, એક કચ્છ ગાંધીધામથી ગીતા ડાફડા છે, એમને સવાલ કર્યો છે કે કોમર્સમાં મારે કઈ લાઈન લેવી જોઈએ. બીજું એમને કહ્યું છે કે મારી માટે લકી નંબર કયો છે અને કલર કયો લકી છે એની પણ વાત કરી છે. એમની જન્મ તારીખ છે 19/8/97, 2:45 ગાંધીધામ કચ્છ ખાતે. જો સર્વપ્રથમ તો ગીતાબેન, તમારો જે જન્માંક છે એમાં 19 તારીખનો સરવાળો કરો એટલે 1 આવે, એટલે તમારો લકી નંબર 1 કહી શકાય. પછી જન્મ તારીખનું જે ટોટલ છે એમાં 10, 18, 28, 37, 44 થાય, એટલે 4 ને 4 8, એ શનિની ટોટલ આવ્યું. હવે તમારો જે લાઈફ પાથ નંબર છે શનિ સાથે સંકળાયેલો છે, એટલે લકી નંબર તો 8 કહી શકાય ને 1 પણ કહી શકાય, પણ તમારો જે જન્માંક અને લાઈફ પાથ નંબર છે એ 1 અને 8, એટલે કે સૂર્ય અને શનિ એના વચ્ચેનો એક વિરોધાભાસ ઊભો થાય છે. આથી ક્યારેક આ અંકશાસ્ત્ર મુજબ તમને નિષ્ફળતાઓ પણ મળી શકે. કોમર્સમાં લાઈન માટે તમે મને પ્રશ્ન કર્યો છે, તો વાત કરું તો પંચમ ભાવની અંદર મંગળ તુલા રાશિની અંદર છે, એટલે પાવરલેસ મંગળ પંચમ સ્થાનની અંદર છે. આમ છતાં સૂર્ય બળવાન છે, આથી આપે કોઈ CA કોશિશ ન કરવી જોઈએ, અન્યથા તમને નિષ્ફળતા મળી શકે છે. મારી તમને નમ્ર વિનંતી છે કે તમે કોમર્સ લાઈનની અંદર MCOM કરી શકો છો, MBAમાં કોઈ એવી લાઈન મળતી હોય, CS કંપની સેક્રેટરીનું પણ કરી શકાય એમ છે, તો એમાં ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી. તમારો જે મનપસંદ કલર વિશે તમે ગીતાબેન વાત કરી છે, તો તમારો જે મનપસંદ કલર છે એ મારી દૃષ્ટિએ પાકિસ્તાનના માલિક શનિનો લાઇટ બ્લુ કહી શકાય, ક્યારેક પીળા રંગનો પણ ઉપયોગ કરી શકાય. મારી શુભેચ્છાઓ આપની સાથે છે. પંકજભાઈ, છેલ્લે એક બીજો સવાલ લઈ લઈએ છે કે અમદાવાદથી દિવ્યન લવિંગ ગયા છે, એમને સવાલ કર્યો છે કે અભ્યાસ માટે મારે વિદેશ જઈ શકાશે કે નહીં, અને કરિયરમાં નોકરી કે ધંધો બંનેમાંથી કયું મારે અનુકૂળ આવશે. એમની જન્મ તારીખ છે 1/2/98, 3:46 અમદાવાદ ખાતે. દિવ્યનભાઈ, આગળના એક પ્રશ્નની અંદર આ શોમાં મેં ચર્ચા કરી, તમારી કુંડળીમાં પણ કર્મસ્થાનની અંદર 20 યોગ આવેલો છે. તમારું વ્યક્તિત્વ અતિ ચિંતાશીલ અને ચિંતાખોર છે, આથી આપે હંમેશા આપણી સાયકોલોજી તરફ વધારે ધ્યાન આપવું જોઈએ, ચિંતા ઘટાડવી જોઈએ. 20 યોગ હોવાના કારણે ક્યારેક તમને ખોટા વિચારો પણ આવી શકે છે. અને બીજી વસ્તુ, વિદેશ જવા માટેના કોઈ મોટા યોગ જણાતા નથી. 8મી સૂર્યબુધની યુતિ કંઈ મોટું ફળ આપે એવું મને લાગતું નથી. પાકિસ્તાનનો સ્વામી તો ઓલરેડી 20 યોગની અંદર આવેલો જ છે. તમારી અંતરદશા પણ આવનારા સમયમાં કેતુની ચાલુ થશે, આથી હું એવું માનું છું કે આ કુંડળીને બનાવવા માટે, એને પાવરફુલ બનાવવા માટે કોઈ વિદ્વાન જ્યોતિષીની મુલાકાત લઈને પણ વધુ માર્ગદર્શન લઈ શકો છો. અન્યથા પ્રથમ દ્રષ્ટિએ, તાર્કિક દ્રષ્ટિએ, જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ કુંડળી મને અતિ નિર્બળ જણાય છે. માફ કરશો, આ શોની અંદર હંમેશા સત્ય જણાવવું એ અમારું નિજરૂપી કર્મ છે. પંકજભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. આપણે સમયની થોડી મર્યાદા છે એટલે આગળ પ્રશ્નો નહીં લઈ શકીએ, પણ દર્શક મિત્રો, આપના સવાલો અમને ચોક્કસપણે મોકલી આપો. આપની સમસ્યાનું સમાધાન કરવામાં અમને ઘણી ખુશી થાય છે, માટે આપની પ્રશ્નો તરીકે અમારા કાર્યક્રમમાં મોકલતા રહેશો. અત્યારે સમયની મર્યાદા છે એટલે અહીંયા કાર્યક્રમ સમાપન કરીશું, અને મને અને પંકજભાઈને કાર્યક્રમ સમાપન કરવાની રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષશાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.